ભરૂચ તાલુકાના બે અલગ અલગ ડૂબી જવાના બનાવોમાં બે લોકોએ જીવ ગુમાવ્યા. ભરૂચ તાલુકા સિદ્ધપણ ગામમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા. તે દરમિયાન ગામ યુવાન અશોક દિનેશભાઈ વસાવા ગામ પાસેના નાળામાં પડી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ગ્રામજનોએ આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં થતા ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. યુવકની શોધખોળ આરંભી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ 5 કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તે પણ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે 2 દિવસ પહેલા ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો. જંગેની જાણ આજો સ્થાનિકો ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયર ફાઈટરો સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ કરતા ડૂબી ગયેલ વ્યક્તિનો મૃતદેહ ગામ પાસેથી જ ડૂબેલી હાલતમાં ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી શોધી કાઢ્યો હતો.